અમરેલીમાં સેવક મંડળ સંચાલિત ધર્માદા હોસ્પિટલનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. અમરેલીમાં લોકસેવા માટે રતનબાઈ તથા કમળાબેન પરીખ ધર્માદા હોસ્પિટલનું વર્ષો પહેલાં નિર્માણ થયેલું. પાછળથી સંજોગોવશાત આ સેવાઓ કથળી ગઈ હતી. ફરીથી દર્દીઓને લાભ મળી રહે તે માટે ધર્માદા દવાખાનાનું પુનઃસ્થાપન શરૂ કરતાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓને આ સેવાનો લાભ મળી રહેશે. આ પ્રસંગે સંતો મહંતો અને સૂફી સંતો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે રતનબેન તથા કમળાબેન સેવક મંડળ દવાખાનું ટ્રસ્ટી દિલીપભાઈ પરી છેલ્લા 75-80 વર્ષથી આ દવાખાનું સમાજ ઉપયોગી અને બહુ નિઃશુલ્ક પ્રમાણમાં જ એટલે બહુ ઓછા ભાવે સારવાર આપે છે. તેમાં લગભગ 38 વર્ષ સુધી અમારે એક ધારા ડૉક્ટર એસએમ સોની સાહેબ આપેલું. તેના નિધન પછી છેલ્લા 6-1 મહિનાથી આ દવાખાનું બંધ હતું, કારણ કે આર્થિક પરિસ્થિતિ માના હિસાબે એ દવાખાનું ચલાવી શકાય એવી પરિસ્થિતિ નહોતી. પણ ટ્રાઈની એવરેસ્ટ ના ટ્રસ્ટી મંડળ હર્ષદભાઈ ખીમાણીએ થોડીક અમને હૂફ આપી, સાથોસાથ અમારા સર્વોદય દવાખાનાવાળા ડૉક્ટર બીએન મહેતા સાહેબે પણ માર્ગદર્શન એ બધું આપ્યું. ડૉક્ટર હિતેશભાઈ ગાંધી આમાં સક્રિય થયા અને અમને થોડીક હૂંફ આપી. અમારા ટ્રસ્ટી મંડળમાં હટાભાઈ, મોટાભાઈ ગાંધી, કિશોરભાઈ મહેતા એ બધાએ થોડા સક્રિય થઈ અને દવાખાનું પુનઃ જીવંત થાય અને લોકોને જે લાભ મળતો હતો એ લાભ પાછો મળે એ હેતુથી આજે ટ્રાઈન એવરેસ્ટમાંને હું ખરેખર ધન્યવાદ આપું છું. તેમણે આ એક વર્ષનો તમામ ખર્ચ જે આવે એ ખર્ચ પોતેના ટ્રસ્ટ હર્ષદભાઈ ખીમાણી પોતે આપી દેશે. તો ખાસ થઈ અને આ એવો નાનો એવો પ્રસંગે અમારા પૂજ્ય દ્વારકાધીશ હવેલીના પૂજ્ય મહંત આપણે બાવાશ્રી પૂજ્ય પુરુષોત્તમલાલજી ઘણા જ કામમાં રોકાયેલા હોય, અન્ય મનોરથમાં હોય, પણ છતાં અત્રે અહીંયા આશીર્વાદ દેવા માટે આવ્યા. દિલાવર બાપુ પણ અત્રે અહીંયા આશીર્વાદ દેવા માટે આવ્યા. તો એ અમારા આશીર્વાદ બંને સંતો જે આવ્યા છે એટલે અમને આશીર્વાદ મળ્યા છે અને અમારું દવાખાનું કાયમ માટે સદાય એમને જનંત રહે અને લોકોને જે રાહત છે એ સદાય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ જ અત્યારે ગણાય છે, કારણ કે લોકોને રોગ એટલા બધા થઈ છે કે એને ડૉક્ટરની જરૂરિયાત જ પડે છે. તો એમાં સારવાર ખૂબ જ અત્રે મોંઘી થઈ છે. તો બને એટલો લોકોને રાહત દરે અમે આ દવા આપી અને ઉપયોગી થશું એવું અમારા ટ્રસ્ટી મંડળનો નિયમ છે. ખાસ તો અમારે કલ્પેશભાઈ દેવળિયાવાળા સુરતથી અત્રે આવ્યા, પછી ભૂપતભાઈ અમદાવાદથી આવ્યા, એ બંને ભાઈઓ આવ્યા, સાર્વજનિક દવાખાનામાં ડૉક્ટર મહેતા સાહેબ આવ્યા, એ બધા જ હર્ષદભાઈ ખીમાણી એ બધા જ અમારે જે અહીંયા અત્રે આવી અને અમને અહીંયા આભારી કર્યા છે. ખાસ તો અમારે હીરાચંદ તોતરાચંદ અમારે ભાઈ હીરાભાઈ છે એ પણ અત્રે અહીંયા આવ્યા અને બધાએ જ અમને સાથ સહકાર પૂરો આવ્યો.